वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं दामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणि आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान् जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरुदेव की जय। तारीख 10 मार्च 2021 बुधवार लोयाधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोयाधाम परिवारना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत मुकुंददास रामानंद स्वामी कथा सांभळवा गया छे। पण कई जगह नवेड़ा प्रत्यक्ष रूपे નવેડામાં બેસી કથા સાંભળે છે ને જોવે છે કોણ? ચોકિયા તો ચોકિયા તો મુકુંદાસને લઈને ક્યાં આવે છે? રામાનંદસિંહ પાસે। બીજી બાજુ કોણ રાહ જોવે છે મુકુંદાસની? મુકુંદાસની એમના ગુરુ શામદાજી મહારાજ। એટલે શામદાજી મહારાજ પછી આવે છે રામાનંદસિંહ। અને એમાં પણ પછી શામદાજી મહારાજ ને રામાનંદ સ્વામી નો સંવાદ ને ભેટો થાય છે। અને એમાં રામાનંદ સ્વામી કહે છે
કે તમારા શિષ્યને જે કાંઈ જોતું હોય તે આપો. અમે ક્યારના કહીએ છીએ એમને કે તમે કંઈ દુઃખી થયા હો તમારા ગુરુ થકી તો ગુરુને જણાવો, પરંતુ અમારી સાથે તમે ન આવો અને આવવાની જેદ તમે છોડી દો. અને રામાનંદ સ્વામીએ પણ શામદાજી મહારાજને કહ્યું, આ તમારા શિષ્ય મુકુંદાસ અત્યારે અમારી પાછળ પડ્યા છે. આ સમગ્ર વૃત્તાંત જે ચાલી રહ્યું છે હરિચરિત્રામૃત સાગર પૂર 18 તરંગ 3, 4, 5 એના આધારે આખું ચાલે છે. અને અમુક વસ્તુ છે તે અક્ષરાન સ્વામીને વાતોના આધારે ચાલે છે. એટલે આપણને સૌને કોઈને ખ્યાલ રહે કે આ જે પ્રસંગ છે આ ગ્રંથોમાં છે. એટલે રામાનંદ સ્વામીએ શામદાસજી મહારાજને કહ્યું કે તમારો શિષ્ય અમારી પાછળ પડ્યા છે અને કહ્યા કરે છે કે મને તમારી પાસે રાખો, મને તમારી પાસે રાખો, તે શું તમારાથી ઉદાસ થઈ ગયા છે? અને અમે તો શામદાસજી મહારાજ અતિ ગરીબ સંત છીએ અને આપ તો અતિ ધનાઢ્ય સંત છો, તો તમારા શિષ્ય એવા સુખોને છોડીને અમારી પાસે આવીને શા માટે ભાગ્યહીન થાય છે? માટે તમે એને ઉપદેશ આપો અને સમજાવો. અને મુકુંદાસના ગુરુ કેતા શામદાસજી મહારાજ એમને પણ રામાનંદ સ્વામીનો ગુણ આવ્યો. અને બીજા દિવસે રામાનંદ સ્વામી પણ આટલી વાતો કરી, હરિભક્તોને સત્સંગ કરાવી અને બીજા દિવસે બંધ્યા ગામે જાય છે. હવે આ બાજુ મુકુંદાસજીને લઈને શામદાસજી મહારાજ આશ્રમમાં આવે છે. મુકુંદાસજી આશ્રમમાં આવે છે ત્યારે તો શામદાસજી મહારાજ કંઈ કહેતા નથી, કારણ કે રાત મોડી થઈ ગઈ છે એટલે આરામ કરવા જતા રહે છે. પરંતુ બીજા દિવસે સવારે જાગી મુકુંદાસ નિત્યક્રમ પ્રમાણે જાનકીનાથની સેવા કરી, પૂજા કરી, ગરીબોને સદાવ્રતમાં જે કંઈ અન્ન આપવાનું હોય તે આપી અને પોતાની ઓરડીમાં જ્યાં રામાનંદ સ્વામી વિયોગમાં દિવસો વિતાવે છે, કેતા કલાકો વિતાવે છે, એવામાં શામદાસજી મહારાજ મુકુંદાસને મળવા આવે છે. એટલે મુકુંદાસજી આ બાજુ જેવા પૂર્વે શામદાસજી મહારાજની આજ્ઞાથી જે સોના રૂપાથી શણગારેલા હતા, અર્થાત સોનાના તાર જેવા કપડાં ભગવા પહેરતા હતા, એ બધું જ એમને ત્યજી દીધું હતું. એક રામાનંદ સ્વામી કેવી રીતે વેશ ધારણ કર્યો હતો ત્યાગીની જેમ, એમ મુકુંદાસજી પણ ત્યાગીની જેમ, હવે ત્યાગી તો હતા જ પરંતુ વેશભૂષા બદલી નાખી. એટલે મુકુંદાજીએ બધા ઘરેણાઓને ઝેર જેવા ગણી ઉતારી નાખ્યા અને ઉતારીને શામદાસજી મહારાજ આવે છે. મુકુંદાસ શું થયું છે તમને? શું પૂછ્યું? તમને શું થયું છે? મુકુંદાસ
પ્રથમ તો વંદન કરી, અને વંદન કરી તરત જ ગુરુને કહે છે કે ગુરુદેવ તમારા પ્રશ્નનો ઉત્તર પછી આપું, પરંતુ આપે જે મને સોના અને રૂપાથી શણગારી દીધા હતા એ સોના ચાંદી આ બધું તમને હું, અને પોતાના ગુરુને આપી દીધા. સાગરમાં લખ્યું બધું જ ઉતારીને જે બાજુમાં મેલેલું તો બધું જ લઈને ગુરુદેવના હાથો હાથ આપી દીધું. ત્યારે શામદાજી મહારાજ અચંબિત થઈ ગયા કે આને નક્કી કંઈક થયું છે પણ જણાવતા નથી. મને તો ખ્યાલ આવી ગયો તો થોડો થોડો અંતરમાં કે ઘણા દિવસથી આ નિત્યક્રમ અનુસાર વહેલી આરતી કરી કથાની પોથી ખોલતા પણ નથી અને નિત્ય વહેલા જતા રહીએ છીએ, એટલે કંઈક છે. પણ આજે મને ખબર પડી કે રામાનંદ સ્વામી સિવાય બીજે ક્યાંય ગમતું નથી. પરંતુ શામદાજી મહારાજને થયું એવું, કંઈક મારામાં મારાથી કંઈક એમને દુઃખ થયું હશે, મારાથી એમને સંતોષ નહીં થયો ને એટલા માટે ત્યાં ગયા હશે, તો ચાલો ને હું પૂછી જો, મારાથી કંઈ અસંતોષ હોય તો મને જણાવે મુકુંદાસ. એટલે આવા અંતરમાં વિચારો કરતા તો શામદાજી મહારાજ એમાં પૂછી દીધું કે મુકુંદાસ તમને શું થયું છે, આ તમે સોનાના ઘરેણા ઉતારી મને આપી દીધા અને ઘણા દિવસથી તમે મારી સાથે બોલતા પણ નથી, ઓછું બોલો છો, મૌન રહો છો, અને આશ્રમમાં જલ્દી નિત્યવિધિ પૂર્ણ કરી ત્યાં કથા સાંભળવા જતા રહ્યો છો, તો કંઈ થયું છે તમને અમારાથી? કંઈ અમારાથી તમને કંઈ થયું હોય તો જણાવો. તમે શા માટે રિસાયા છો મુકુંદાસ? કોણ કહે છે? શ્યામદાસ. તમે શા માટે રિસાયા છો? કંઈ કારણ હોય તો મને કહો. તમારી કોઈ આજ્ઞા માનતા ના હોય સંતો, કે ભક્તો તમારી આજ્ઞા ન માનતા હોય, તમે જે વસ્તુ મંગાવી હોય તે વસ્તુ ટાઈમે ન આવતી હોય, તમને કોઈ હેરાનગતિ કરતું હોય, તમને કોઈ કાર્યમાં ખલેલ પહોંચાડતું હોય, મને જણાવો તો હું એમને ડાયરેક્ટ કહું. તમે જે કાર્ય કંઈ ધારતા હો અને કાર્ય ન થતું હોય એમાં કંઈ વિઘ્ન આવતા હોય તો મને જણાવો. તમે તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય કોઈ કાર્ય કરવામાં એ મને જણાવો, તેનું આપણે સમાધાન કરીએ મુકુંદાસ. પરંતુ તમે આ ઘણા દિવસથી મૌન રહો છો, ઓછું બોલો છો, અને નિત્ય વિધિ વહેલી પૂર્ણ કરી અને જતા રહ્યો છો, આ સારું ન કહેવાય મુકુંદાસ. કોણે કીધું? આ સારું ના કહેવાય. તમને ખ્યાલ છે મુકુંદાસ, તમે આવી રીતે નિત્ય વિધિ પૂર્ણ કરીને, વહેલી નિત્યવિધિ પૂર્ણ કરીને જતા રહ્યો છો, તે કેટલી બધી વાતો થતી હોય સમાજમાં, કે શામદાજી મહારાજે તો એવા શિષ્ય ને વારસો સોંપ્યો છે કે જે પરિપૂર્ણ હોય, તમે વહેલી નિત્યવિધિ પૂર્ણ કરીને ત્યાં જતા રહ્યો છો, અને સંતો પણ મને ઘણા દિવસથી કહે છે પણ મેં તમને કંઈ જ કહ્યું નથી. તમને કઈ અસંતોષ છે તો અમને જણાવો, કઈ તો આપણે એનું સમાધાન કરીએ. પરંતુ આવી રીતે તમે પૂછ્યા વિના એકવાર તમે પૂછીને જાઓ પછી તમારી રીતે જતા રહ્યો એ સારું ન કહેવાય. તમે આશ્રમની મર્યાદા તોડો છો. પણ મુકુંદાસ કંઈ પણ બોલે નહીં, કારણ એને લાગી ગયું હતું ચિત રામાનંદ સ્વામીમાં. શામદેવજી મહારાજ કહે છે કેમ તમે સાંભળતા રહ્યો છો, કંઈક બોલો તો ખરા, પણ તમે ઉદાસ રહો છો, કંઈ અંતરમાં હોય તો જણાવો, પણ મૌન રહેશો એનાથી કંઈ તમારા પ્રશ્નનું સમાધાન નહીં થાય.
તમને કાંઈ કોઈએ કહ્યું હોય તો એ પણ જણાવો મને. ત્યારે મુકુંદાજી કે, ગુરુદેવ હું આપનાથી નથી રિસાયો. શું કહ્યું? ગુરુદેવ હું આપનાથી નથી રિસાયો. ગુરુદેવ હું સંતોથી નથી રિસાયો. ગુરુદેવ હું નથી ભક્તોથી રિસાયો. કેટલો વિવેક જો તો ખરા, કેટલો વિવેક. ગુરુદેવ તમે જે જે મને પ્રશ્ન પૂછે ને એમાં એ માયનું મારામાં કંઈ છે તે, મને કોઈ પ્રકારનો પ્રશ્ન તમારા પ્રત્યે છે નહીં. ગુરુદેવ શું કહ્યું? કઈ પ્રશ્ન છે નહીં ગુરુદેવ. મને તો ગુરુદેવ મારા જે લક્ષ્યની પૂર્તિ ન થાય એટલો જ મારા પ્રશ્ન છે. પણ મને તમારા પ્રત્યે, કોઈ સંતો પ્રત્યે, કોઈ ભક્ત પ્રત્યે, કોઈ આશ્રમ પ્રત્યે મને કોઈ પ્રશ્ન જ નથી ગુરુદેવ. તો કોઈ પ્રશ્ન નથી તો કેમ તમે આટલા બધા ઉદાસ છો? ગુરુદેવ ઉદાસ તો આપ મને કહો છો, પરંતુ હવે હું ઉદાસ નથી. હું કહ્યું? ગુરુદેવ અત્યાર સુધી હું ઉદાસ હતો, પરંતુ હવે આપ જે મને જોવો છો ઉદાસ, પરંતુ ઉદાસ નથી. હું તો આનંદમાં જ છું અંતરમાં. ગુરુદેવ તો આનંદમાં છો તો કેમ તમે આશ્રમમાં નિત્યક્રમ અનુસાર કોઈ કાર્ય પાર પાડતા નથી? ગુરુદેવ કામ તો પૂર્ણ થઈ જશે પરંતુ વહેલું થાય છે. હા હું વહેલું જ કહું છું, તમે કામ તો કરી નાખો છો નિત્યક્રમ અનુસાર, તમે આરતી કરી નાખો છો, સેવા કરી નાખો છો, અન્નાર્થીને અન્ન આપી દો છો, પરંતુ કથા તમે નહીં કરતા ઘણા દિવસથી. ત્યારે મુકુંદાસ કે, ગુરુદેવ હવે મારે કથા કરવાનો સમય નથી, હવે તો મારે કથા સાંભળવાનો સમય છે. શું કીધું? ગુરુદેવ હવે તો મારે કથા કરવાનો સમય નહીં, હવે તો મારે કથા સાંભળવાનો સમય છે. મને મરી ગયા છે હવે, મને મારે જે જોતું હતું એ મને મળી ગયું છે. શું મળી ગયું તમને? બસ ગુરુદેવ મને મળી ગયું છે. પણ શું મળ્યું તો કહો. પણ ત્યારે પણ મુકુંદાસ ના બોલ્યા. ત્યારે શામદાજી મહારાજ કે, કેમ નહીં બોલતા, શું મળી ગયું કહો તો ખરા. બસ ગુરુદેવ મળી ગયું મને. મને ખ્યાલ જ છે તમને મળી ગયું છે મુકુંદાસ, તમને આટલી બધી મહંતાય અમે તમને આપી દીધી છે એ તમને મળી ગયું છે, સંતો ભક્તો તમારું માને છે એ તમને મળી ગયું છે. એટલે શામદાજી મહારાજને બીજું જ કંઈક સમજાણું. પણ મુકુંદાસના મનમાં હતું બીજું. એને એમને મુકુંદાસને એવું હતું કે રામાનું સ્વયં મળી ગયું એ હતું, અને શામદાજી મહારાજને એમ હતું કે આમને બધું આપ્યું છે મળી ગયું છે એ વાતનો આનંદ છે. પણ મુકુંદાસના જીવનમાં કંઈક અલગ જ હતું. મને ખ્યાલ છે મુકુંદાસ તમને આ બધું મળી ગયું છે, પરંતુ મળી ગયું છે તો એને કમ્પ્લીટ સેવા તો કરવી જોઈએ મુકુંદાસ. હા ગુરુદેવ કરવી જોઈએ. તો શા માટે ઉદાસ છો તમે? શા માટે ઉદાસ છો? ભક્તો પણ મને ઘણા દિવસથી કહે છે કે મુકુંદાસ ગુરુદેવ બહુ ઉદાસ રહે છે, એટલે કંઈક હોય તો એમને કંઈક કરજો. સંતો પણ મને ઘણા દિવસથી કહે છે કે ગુરુદેવ મુકુંદાસજી ઘણા દિવસથી ઉદાસ રહે છે, શાંત રહે છે, કંઈ બોલતા નથી, કંઈ ચાલતા નથી, સમયે જમવા આવતા નથી, જમ્યા વિના રહે છે. તો મને ઘણા બધા સંતો પણ કહે છે. માટે મુકુંદાસ હું તમને બે હાથ જોડું છું. શામદાજી મહારાજ કહે શું કહે છે? હું તમને બે હાથ જોડું છું, તમને જે કાંઈ હોય તો જણાવો. તમે શા માટે રિસાયા છો? તમે જેમ કહો તેમ હું કરું. કોણે કીધું? તમે જેમ કહો તેમ હું કરું. તમે જેમ કહો તેમ આજે હું કરું. અત્યાર સુધી નહોતું કીધું પણ આજે કીધું. એનું કારણ શામદાજી મહારાજને બીજો પણ ખ્યાલ આવી ગયો હતો કે મુકુંદાસ તું મન હવે રામાનંદ સ્વામીમાં લાગી ગયું છે.
આ જો મુકુંદાસ રામાનંદ સ્વામી પાસે જતા રહેશે ને તો આટલો મોટો આશ્રમ એના સિવાય કોઈ સંભાળી શકે એવું કોઈ મને દેખાતું નથી. સર્વે ગુણ સંપન્ન મુકુંદાસ છે અને એના સિવાય બીજો કોઈ આશ્રમ ચલાવી શકે એવો કોઈ છે નહીં, અને એ મારી પાસેથી જતા રહેશે ને તો હું અધૂરો થઈ જઈશ. પરંતુ એવું તો કહ્યું નહીં મુકુંદાસને શામદાજી મહારાજે, એટલે તરત જ એવું કહી દીધું કે તમે જેમ કહો ને તેમ હું કરું. આજે અને મુકુંદાસને પણ જે જોતું હતું તે મળી ગયું. કારણ કે મુકુંદાસ જો શામદાજી મહારાજને દુઃખી દુઃખી કરીને જાય તો એમનાથી પોસાય નહીં. કારણ કે મુકુંદાસનો એવો સ્વભાવ જ નહોતો કે કોઈને દુઃખી કરીને કાર્ય કઢાવું. મુકુંદાસજીનું અંગ જ હતું કે કોઈને દુઃખી કરીને કાર્ય નિસારવું, એવો મુકુંદાસજીનો સ્વભાવ નહોતો. એ તો સહર્ષ જેમ બની આવે તેમ કરી જાણતા. એટલે શામદાજી મહારાજે કહ્યું, તમે જેમ કહો તેમ હું આજે કરું. અને ત્યારે મુકુંદાજીએ કહ્યું, ગુરુદેવ તમે એમ કહો છો જેમ કહો તેમ હું કરું, એમ કરશો ગુરુદેવ? હા મુકુંદાસ બોલો ને, તમે શું કહેવા માગો છો? કઈ હોય તો મને કયો, તમે જે કહેશો એમ હું કરીશ. ગુરુદેવ સાચું? હા સાચું મુકુંદાસ, તમે ચિંતા ના કરો. એટલે શામદાજી મહારાજ ને એમ કે અધિકાર વધુ માંગશે. શું હતું? અધિકાર માંગશે. આ જીવને જોઈએ શું શામદાજી મહારાજને? પણ શામદાજી મહારાજ બીજું પણ એવું હતું કે મુકુંદાસ એ બધું માગે એવા નથી, છતાં પણ ઈચ્છા હોય તો આપીએ એમ. એટલે શામદાજી મહારાજે કહ્યું, તમે જેમ કહો તેમ આજે હું કરું, એવું ગુરુદેવ તમે આપશો? હા ચોક્કસ આપીશ. હું કહું એમ તમે કરશો? હા ચોક્કસ, તું કહીશ એમ હું કરીશ. તો સાંભળો ગુરુદેવ, જો હું કહું તેમ તમે તેમ કરશો તો અહીં જગ્યામાં કોઈ બાબત રહેશે? ગુરુદેવ તમે એમ કહો છો હું જેમ કહું તમે તેમ કરશો તો ગુરુદેવ આ આશ્રમમાં કંઈ રહેશે જ નહીં. શું કહી દીધું? એટલે મુકુંદાસજીએ સંકેત આપી દીધો. કારણ કે મુકુંદાસ તો હતા જ ને, વાત કરવામાં તો વિવેક હતો એમને. ગુરુદેવ તમે એમ કહો છો કે હું કહું એમ તેમ કરશો તો ગુરુદેવ મારી એ જ માંગણી છે, જો તમે હું કહું તમે તેમ કરશો ને તો આશ્રમમાં કોઈ બાબત રહેશે નહીં, અને એમ કરવું બહુ કઠણ છે ગુરુદેવ. શું કહ્યું? સાગરમાં લખીએ છીએ, ત્યારે મુકુંદાસજીએ કહ્યું, જો હું કહું તેમ તમે કરશો તો અહીં જગ્યામાં કોઈ કઈ બાબત રહેશે નહીં, અને તેમ કરવું તે ઘણું કઠિન છે. કઠિન છે. શામદાજી મહારાજ કે કઈ બાબત રહેશે નહીં એટલે કઈ ખબર ના પડી મને, કઈ ઘણું કઠિન છે એ પણ ખબર ના પડી. ત્યારે મુકુંદાજી કહે છે, ગુરુદેવ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મેં આપને અત્યાર સુધી નહોતું કહ્યું, પરંતુ મારું લક્ષ્ય ભગવાનને પ્રસન્ન કરવા અને બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરવું એ છે, અને એ લક્ષ્યની પૂર્તિ માટે મેં આપની સેવા કરી, આશ્રમની સેવા કરી, છતાં પણ મારું લક્ષ્ય પૂર્ણ ન થયું. પરંતુ રામાનંદ સ્વામી મને મળ્યા અને એમની કથા સાંભળી અને મારા પ્રશ્નના સમાધાન થઈ ગયા, એટલે હવે મને રામાનંદ સ્વામીમાં ચિત્ત લાગી ગયું છે. શું કહ્યું?
હવે મારે રામાનંદ સ્વામી પાસે જવું છે ગુરુદેવ. મને તમે રાજી ખુશીથી રજા આપો. અને આ સાંભળી શામદાજી મહારાજના હૃદયમાં શું થયું? ત્રાસકો પડ્યો, ત્રાસકો પડ્યો. અને તરત જ એમને થવા લાગ્યું, નક્કી અમારા મુકુંદાસ ઉપર કોકે ઘુરકી નાખી છે, અમારા મુકુંદાસ ઉપર કોઈ નજર બગાડી છે, અમારા મુકુંદાસને કોઈ છેતરવા માગે છે. આવી બધી પ્રકારની માન્યતાઓ. એટલે તરત જ શામદાજી મહારાજ કહેવા લાગ્યા, મુકુંદાસ તમે વિવેકથી વિચારજો, તમે જે કહો છો ને એ વાત તમને ખ્યાલ છે? તમે તો હજી બાળક બુદ્ધિના છો, આગળ જતા શું થાય જીવમાં તમને ખ્યાલ નથી હજી. હા ગુરુદેવ, મને મારા જીવનનો ખ્યાલ નથી, મારું જીવન તો મારા ઠાકોરજી મારા સંભાળશે, મારું જીવન તો રામાનંદ સ્વામી સંભાળશે. આવું જ્યાં બોલે એટલે તરત જ બીજો ધ્રાસકો પીડો શામદાજી મહારાજના હૃદયમાં. તમને એવું શું કરી દીધું રામાનંદ સ્વામીને? રામાનંદ સ્વામી કે તમારે અહીં રહેવું નથી, શું થયું તમને? પણ કંઈક અમારાથી અસંતોષ થયો હશે ત્યારે ને તમને. મુકુંદાજી સાંભળો, તમે જ્યાં ખોટી જીદ પકડી છે એ સારું નથી. તમને હજી ખ્યાલ નથી કે જીવન કેવું હોય. માટે મુકુંદાસજી, જીવન બહુ મોટું છે, હજી તમારે તો ઘણું એને પાર કરવાનું છે. તમને ખ્યાલ છે જગતમાં કેવી રીતે રહેવાય? જો જગતમાં તમારી પાસે ધન નહીં હોય, સંપત્તિ નહીં હોય, તમારી પાસે પાંચ વ્યક્તિ નહીં હોય તો તમે કોઈ કાર્ય નહીં કરી શકો. શામદાજી મહારાજ લૌકિક જગતની વાતો કરી અને બંધનને પમાડવા પ્રયત્ન કરે છે મુકુંદાજીને. અરે મુકુંદાજીને કહ્યું, તમને ખ્યાલ નથી મુકુંદાજી કે જીવન કેવું હોય, જીવન કેવું હોય. અને તમે તો હજી તો જીવને પાર જ નથી કર્યું, હજી તો તમારે તો હજી બહુ મોટું જીવન જીવવાનું છે, ખાસા દિવસો હજી તમારે પસાર કરવાના છે. કારણ કે મુકુંદાજીના ગુરુ શામદાજી મહારાજને એને રાખવાનું તાન હતું ને, રાખવાનું તાન હતું. એને તો મુકુંદાજી મનમાં તો ફિટ જ થઈ ગયું હતું શામદાજી મહારાજના મનમાં, કે હવે તો મારે મુકુંદાસને બધું સોંપી દેવું છે. અને મુખ્ય અધિકારી તો કરી જ દીધા હતા, ખાલી એને ખાલી મોરછાપત મારવાની હતી. એટલે મુકુંદાજીના ગુરુને તેમને રાખવાનું ઘણું તાન હતું, માટે અતિ હેતથી કહેવા લાગ્યા શામદાજી મહારાજ, મુકુંદાસ સાંભળ, તમે હજી બાળક બુદ્ધિના છો, માટે વિચારીને કાર્ય કરો. તમે ખૂબ સારા એવા છો, તમે સારી કથા કરો છો, તમે સારા એવા સંતોને ઘડો છો, ભક્તોને કથા વાર્તા કરો છો, પ્રશ્નના સમાધાન કરો છો, સેવા કરો છો. સદાવ્રતમાં જે કોઈ ભૂખ્યો આવ્યો હોય એની તમે સરભરા કરો છો, રાજાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, ભક્તોને કેવી રીતે સાચવવા, એ બધું તમે કરી જાણો છો, કરી જાણો છો. તમે જો આ બધું છોડીને જતા રહેશો તો તમારા ઉપર કેટલા બધા કુરાજી થશે, કેટલા કુરાજી થશે. શામદાજી મેં બધું જ કોને શીખવાડે છે? મુકુંદાસને શીખવાડે છે. કેમ? રાખવા છે એટલા માટે, રાખવા છે એટલા માટે. મુકુંદાજીને સ્નેહના પાશમાં બંધાવા માંગે છે શામદાજી મહારાજ. પરંતુ મુકુંદાજી જગતના કોઈ પણ સ્નેહરૂપી ઝરણામાં ફસાય એવા નથી. એને ખ્યાલ છે આ જગતરૂપી જે માયા છે ને એ બહુ ખતરનાક હોય છે, કારણ કે સ્નેહથી કરુણા ઉત્પન્ન થાય છે, અને કરુણાથી જે ભગવાનના માર્ગે ન ચાલે એની વાત છે.
સ્નેહથી કરુણા ઉત્પન્ન થાય છે અને કરુણાથી પતન થાય છે. લૌકિક જગતમાં એ જ છે ને, આખું જગત કેમાં ફસાયેલું છે? સ્નેહના પાશમાં જ ને. આજ ઘર પરિવાર હોય સ્નેહના, એનો અર્થ એવો નથી કે સ્નેહ ન રાખવી, કરુણા ન રાખવી, એવો અર્થ નથી. સ્નેહ તો રાખવો જ જોઈએ, કરુણા રાખવી જ જોઈએ, પરંતુ એ સ્નેહ અને કરુણા એવી હોવી જોઈએ કે મુક્તિને આપનારી હોવી જોઈએ. કારણ કે જડભરતજીને આટલો મોટો ત્યાગ હતો, જડભરતજીનો રાજા હોવા છતાં એને એક ભગવાનની ભક્તિ કરવા માટે સંસારનો ત્યાગ કર્યો, અને ત્યાગ કર્યો અને એક મૃગલીમાં બંધાણા સ્નેહથી અને કરુણાથી. સ્નેહ થયો પછી દયા આવી, કરુણાથી એના કારણે પતન થયું. પરંતુ સ્નેહ અને કરુણા કરવાની જ હતી મૃગલીના બચ્ચામાં, પરંતુ યથાયોગ્ય સમય એને છોડી દેવામાં આવ્યું હતું. અને કોઈ એમને કહેનારા સંત હોય તો તરી જાત. એ તો ભગવાન અને સત્પુરુષમાં જ એવી તાકાત હોય છે કે સ્નેહ અને કરુણા કરી જાણતા હોય અને એમની સ્નેહ અને કરુણા આપવાની પદ્ધતિ મુક્તિને આપનારી હોય, મુક્તિને આપનારી હોય. માટે એનો અર્થ એવો નથી કે આપણે પણ સ્નેહ અને કરુણા છોડી દેવી. સ્નેહ અને કરુણા રાખવી, પરંતુ આપણને સ્વાર્થ બંધાઈ જાય, નિજ હિત બંધાઈ જાય, પર હિત ન સમાય, તો એને એ જ સ્નેહ અને કરુણા પતનને પામે, પામેને પામે. ઉપનિષદમાં એનું પ્રમાણભૂત છે, એ હું તમને કાલે બતાવીશ. કાલે જ મારે વાંચવામાં આવ્યું હતું એ વસ્તુ. માટે આ મુકુંદાજીને બંધાવવા પ્રયત્ન કોણ કરે છે? શામદાજી મહારાજ. કે એના હૃદયમાં હું કરુણા નાખું, સ્નેહ નાખું. પરંતુ મુકુંદાજીના હૃદયમાં સ્નેહ અને કરુણા હતી જ, પરંતુ સ્નેહ કરુણા હતી જ, પણ એનો વિવેક પણ કરી જાણતા હતા. એટલે શામદાજી મહારાજે કહ્યું કે મુકુંદાસ, જો તમે આ આશ્રમમાં આટલી મોટી જવાબદારી સંભાળતા હતા અને એ છોડીને જતા રહેશો, તો આ સંતો છે, આ ભક્તો છે, આ જાનકીનાથની તમે સેવા કરો છો, તમને એમ નથી લાગતું કે જાનકીનાથ અપ્રસન્ન થાય? નથી લાગતું તમને? ક્યાં સુધી લઈ ગયા? ભગવાન સુધી પહોંચાડી દીધા મુકુંદાજીને સ્નેહ બંધાવવા માટે. શામદાજી મહારાજનો ભાવ સાચો છે, પરંતુ શામદાજી મહારાજે કીધું કે સંતો ભક્તો અને ભગવાનની સેવા કરશો, એ નહીં કરો તો બીજું કંઈક થશે, અપ્રસન્ન થઈ. એ વાત સાચી છે, પરંતુ એના હૃદયમાં જે હતું કે મારે અમને અધિકારી બનાવવો છે, પરંતુ મુમુક્ષુનો જે સમાધાન છે પ્રશ્નનું એ ન કરી હોય તો ગમે એટલા અધિકાર આપો, તો સાચો મુમુક્ષ હોય તો ક્યારે ફસાય નહીં. આ મુકુંદાજીના જીવનમાં એ હતું. એમને શું હતું પ્રશ્ન? એમના પ્રશ્ન તો પોતાના લક્ષ્યનું જ હતું, ભગવાનને પ્રસન્ન કરવા અને બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરવી. એ જો પુષ્ટ ના થાય તો ગમે એટલા અધિકાર હોય તો એમના માટે કોઈ હતું જ નહીં, એમના માટે કંઈ નહોતું, એ બધું ઝીરો હતું, એમ ત્રણ સમાન હતું મુકુંદાજીને. એટલે શામદાજી મહારાજ કે મુકુંદાસ, તમે વિચારો, તમે હજી બાળક બુદ્ધિના છો. હા ગુરુદેવ, હું બાળક બુદ્ધિનો જ છું, મને એટલી બધી કાંઈ ખબર નથી પડતી, પણ ગુરુદેવ મારું મન લાગી ગયું છે, મારું મન લાગી ગયું છે રાવણ સેમાં. મુકુંદાસ, તમ જેવા એ ખૂબ વિચારવું જોઈએ, તમ જેવાએ ખૂબ વિચારવું જોઈએ. હા ગુરુદેવ, હું વિચારીને જે કંઈ કાર્ય કરું છું. શામદાજી મહારાજ કે મુકુંદાસ, તમને એમ હોય કે ગુરુદેવ મારું ધ્યાન રાખતા નથી,
અને ખાલી નાની નાની સેવાઓ આપ્યા કરે છે. તો મુકુંદાસ, સાંભળો, હું તમને આ જગ્યાના માલિક બનાવી દઉં. શું કહ્યું? હું તમને આ જગ્યાના હવે માલિક બનાવી દઉં. તમે જો આ જગ્યામાં રહો પછી તમારે બીજા કોઈની બીક રાખવાની જરૂર નથી. તમને એમ લાગતું હોય કે તમે અહીંયા ભયને પામો છો, એનાથી કંઈ થશે તમને, અને સંતો તમારું કંઈ નહીં માને, કાલ ઉઠીને હું નહીં હોઉં, અને ભક્તો તમારું નહીં માને, હું નહીં હોઉં તારે, તો મુકુંદાસ સાંભળો, તમને એમ જો હૃદયમાં ભય રહેતો હોય ને, તમે કહી ના શકતા હો, તો હું તમને આ જગ્યાના માલિક બનાવી દઉં. હું તમને આ જગ્યાના માલિક બનાવી દઉં. અને તમે જો આ જગ્યાના માલિક થઈ જશો પછી તમારે કોઈ પ્રકારનો ભય રાખવાનો જરૂર નથી મુકુંદાસ. અને સાંભળો મુકુંદાસ, જેના ભાગ્યમાં હોય ને તે જ આ જગ્યાનો માલિક બની શકે, એટલું યાદ રાખજો. તમે તમારું મન ત્યાં લાગ્યું છે ને, પણ એટલું લાગજો ત્યાં કોરા કડાકા છે. ત્યાં તો વેરાન પ્રદેશમાં જ જીવવાનું છે. અત્યાર સુધી તમને સુખ સુવિધામાં રહ્યા છો, પછી તમારે દુઃખ ભોગવવું પડશે. મુકુંદાસ, તમે આવું ના કરશો. તમે કહો તો હું તમને જગ્યાના માલિક બનાવી દઉં, અને તમે જગ્યાના માલિક થઈ જશો ને તો તમને કોઈ પ્રકારનો ભય નહીં રહે હૃદયમાં, તમને એવું હોય તો. અને જેના ભાગ્યમાં ન હોય એવા માણસને આ જગ્યાનો અધિકાર કરોડ ઉપાય કરે તો પણ મળે નહીં મુકુંદાસ. નકર તો ઘણા બધા મારી પાસે છીનવા માગે છે. શું કહ્યું? ઘણા બધા મારી પાસે લેવા માગે છે, મળતું કોઈને હું આપતો નથી આપતો. અને જેના ભાગ્યમાં હોય ને એને જ આ જગ્યા મળતી હોય છે મુકુંદાસ. એટલે તમારું ભાગ્ય છે ને હું ઉજાગર કરું છું. શું કીધું? હું ઉજાગર કરું છું તમારું ભાગ્ય. માટે તમે આજે ન્યૂન વિચાર આવ્યો છે એ છોડો. તમે ન્યૂન વિચાર જે આવ્યો છે તમે છોડો. જેના ભાગ્યમાં હોય ને એને જ આ જગ્યા મળશે મુકુંદાસ. અને સાંભળો બીજું મુકુંદાસ, આ બધા પ્રદેશમાં ગાયકવાડ સુધીના બધા રાજાઓના મોટા મોટા જગ્યાધારી મહંતો રહ્યા છે. તે બધા જ આ જગ્યાને પોતપોતાની જગ્યા કરતાં વધારે માને છે. તમને ખ્યાલ છે મુકુંદાસ, આ જે જગ્યામાં તમે રહ્યો છો ને, આશ્રમમાં જે રહો છો ને, એ આશ્રમ પર તો કેટલાની નજર પડી છે, કેટલાની નજર પડી છે. અને બધા જાણે છે મુકુંદાસ, બધા જાણે છે. ગમે એટલા મહંતો હોય, ગમે ત્યાં રહેતા હોય, એ બધા મહંતધારીઓ છે ને એવું માને છે કે આ શામળાજી મહારાજ પાસે જે જગ્યા છે ને એવી તો કોઈની પાસે નથી, કોઈની પાસે નથી, કોઈની પાસે નથી. અને બધા જ જે મહંતધારીઓ છે એ બધા પોતપોતાની જે જગ્યા છે એની કરતાં વધારે આપણી જગ્યાને માને છે, અને માને છે, એમાં કોઈ બેમત નથી. અને તેનું અપમાન કરીને તમારે જવું એ યોગ્ય નથી મુકુંદાસો. શું કહ્યું? તમે વિચાર તો કરો મુકુંદાસ, કે હું તમારા ઉપર કેટલી દયા કરું છું. તમને આ જગ્યાના માલિક બનાવવા માંગુ છું હું, અને આ જગ્યાના માલિક તમે બન્યા પછી તમારે કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. અને આ જગ્યાને તો મોટા મોટા રાજાઓ હોય કે મોટા મોટા મહંતો હોય એ મોટી માને છે, અને એને છોડીને તમારે જવું એ તમારા માટે યોગ્ય નથી. ભલભલા મુકુંદાસ આ જગ્યાને લેવા માંગે છે, ભલભલા આ જગ્યાને લેવા માંગે છે મુકુંદાસ. એટલે મુકુંદાસ સાંભળો, તમે મારી વાત સ્વીકારો. માન મળ્યા પછી મુકુંદાસ અપમાનને તમારા સિવાય બીજો કોઈ ચાહતો નથી. શું કહ્યું? તમને આટલું બધું હું માન આપું છું, આટલો મોટો અધિકાર આપું છું, આ જગ્યાના માલિક બનાવી આપું તમે કહો તો, અને તમે આને છોડીને
ત્યાં અપમાનને સહન કરવા જાઓ તે યોગ્ય કહેવાય નહીં, તે યોગ્ય ન કહેવાય મુકુંદાસ. રામાનુ સ્વામી એવી કઈ મોટા રહી છે કે તમે આને છોડીને જાઓ છો આશ્રમને? શું કહ્યું કે રામાનંદ સ્વામીમાં એવી કઈ મોટાઈ રહી છે કે તમે આટલી મોટી જગ્યા છોડીને રહી જાઓ છો? રામાનંદ સ્વામી એવું કાંઈ મોટું છે નહીં મુકુંદાસ. શું કહી દીધું કે રામાનંદ સ્વામીમાં એવી કઈ મોટાઈ નથી કે તમે આ મોટી જગ્યા છોડીને જાઓ છો. માટે તમે વિચારો, માટે તમે વિચારો. અને મુકુંદાસ શામદાજી મહારાજની હામું જોઈ રહે છે અને જોઈ રહે છે અને ત્યારે કહે છે, શું જોઈ રહ્યો છો? કંઈક બોલો તો ખરા, મેં તમને કહ્યું તે એના વિશે. ત્યારે મુકુંદાસ બોલવા જાય છે, ત્યાં તો શામદાજી મહારાજ ફરીવાર બોલે છે. એ શું બોલે છે એ આપણે કાલે દોહરાવીશું. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.